तारीख 5-741 वाक्य 52 आ जे श्रद्धा छे ते बे प्रकारे छे। आ जे श्रद्धा छे ते बे प्रकारे छे, एक ऊघे अने बीजी विचारपूर्वक। ऊपर जे काले 6 पदनी वात आवेली, आत्मा छे, नित्य छे, कर्ता छे, भोक्ता छे, मोक्ष ने मोक्षनो उपाय छे, ए 6 पदनी श्रद्धा छे ते बे प्रकारे छे। एक ओघे, ओघे एटले नानीए कहूँ ते साचूं, मने खबर नथी आत्मा शूँ, मैं जोयो नथी, नानीए जोयो छे, जाण्यो अनुभव्यो ते साचूं, एम ओघे मान्य करी ले। अने बीजी श्रद्धा छे, बीजी रीते ते विचारपूर्वक विचारे आत्मा छे तो केवी रीते छे, तो कि भाई जे जाण जाण करे, जो जो करे ते आत्मा, अथवा नित्य छे तो केवी रीते, तो के कृपाल देवे कहूँ क्रोधादि तरतम्यता सर्पादिकनी मा पूर्वजन्म संस्कार ते जीव नित्यता त्या। सर्पादिक प्राणियों में वधारे क्रोधादि प्रकृति केम, अने कोई बाळक शांत होय के वधारे क्रोधी होय एम पण केम, शू कारण? तो के पूर्वना संस्कारों जेवा जीव लईने आव्यो छे ते प्रमाणे छे, तेम आ प्रमाणे विचारपूर्वक आत्मसिद्धिमां जेम प्रश्नों शिष्य उठाव्यानु समाधान आप्युं, तेम प्रश्न समाधान पूर्वक वात ने समझे विचारपूर्वक, ते छे विचारपूर्वकनी श्रद्धा। ने एक ने विचार शक्ति न होय तो बापाए कहूँ कि आत्मा छे एटले छे, पहेलाना भोळा बाळा खेडू जीवो શું આત્મા, અમે તો પ્રભુ કંઈ ન જાણીએ, તે પ્રભુ શીખે તું આત્મા, તો કે હું આત્મા, દે તારો નહીં, તો કે મારો નહીં, મને કંઈ ખબર નથી કે બાપાએ કહ્યું છે કે તું આત્મા છું, એમ ઓઘે પણ જે માન્ય કરે તેનું પણ કલ્યાણ થાય। કેમ કે જેમ જેમ જ્ઞાનની નિર્મળતા થશે તેમ તેમ એને પણ બધું સમજાઈ જશે। પક્ષીઓ છે, પશુ પક્ષીઓ, એમાં પણ સમ્યક દ્રષ્ટિ હોય છે, કોક બહુ આપણા હિસાબે બહુ અલ્પ, પણ છતાં એમને આત્મા એવો શબ્દ પણ બોલતા આવડતું નથી, છતાં હું આ શરીરથી જુદો છું એવું એમને ભેદ જ્ઞાન થઈ ગયું। બીજું પૂર્વના સંસ્કારે અથવા એવી યોગ્યતા આવી ગઈ, થઈ ગયું બોલતા આવડતું નથી, શાસ્ત્રના નામે ખબર નથી, અથવા હું આત્મા અને આ દેહ એવું પણ ભે બોલી ન શકે, પણ એને ભેદ પડી ગયો છે। એમ કૃપાલદે કહે છે કે આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે, એક ઓઘે અને બીજી વિચારપૂર્વક। હવે આગળ 53 વાક્યમાં કહે છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે। જાણવું કોઈ પણ પદાર્થનું તે મતિ શ્રુત જ્ઞાનથી થાય છે, શ્રુત મતિપૂર્વક જ હોય। મતિ એટલે શું? ઇન્દ્રિયો અને મનની સહાયથી જાણવું તે મતિ જ્ઞાન, ઇન્દ્રિયો અને મનની સહાયથી જાણવું તે મતિ જ્ઞાન, અને શાસ્ત્ર દ્વારા જાણવું તે શ્રુત જ્ઞાન છે। શાસ્ત્રોથી વસ્તુનું સ્વરૂપ વિસ્તારપૂર્વક જાણવામાં આવે તે શ્રુત જ્ઞાન થઈ ગયું, અથવા કંઈક છે એવો પહેલો ભાસ થાય છે તે મતિ જ્ઞાનનો વિષય છે। પછી આ ફલાણી વસ્તુ છે, કાળી છે કે લાલ છે કે પીળી છે, એ પછી શ્રુત જ્ઞાનનો વિષય બની ગયો। એમ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે। જેમ કે ધુમાડો છે તો અગ્નિ છે, એમ અનુમાન એની સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું તે મનોપર્ય જ્ઞાનનો વિષય છે। તેથી આગળ જેમાં અનુમાનની પણ જરૂર નહીં, મતિશ્રુત જેમાં તેથી આગળ એટલે મતિશ્રુત જ્ઞાનથી પણ આગળ અનુમાન વિના વસ્તુને શુદ્ધપણે જાણવી તે મનપર્ય જ્ઞાનનો વિષય છે। એટલે મૂળ તો મતિશ્રુત અને મનપર્ય જ્ઞાન એક છે,
लेकिन मति श्रुतनों के मति ज्ञानों के श्रुत ज्ञानों के मनोपरिय ज्ञानों बधानो विषय एक એટલે વસ્તુને જાણવાનો જ. પરંતુ મનોપર્યમાં અનુમાન વિના મતિની નિર્મળતાએ શુદ્ધ જાણી શકાય છે. હા, પરંતુ મનોપર્ય જ્ઞાનમાં કોઈ પણ અનુમાન વિના મનના પર્યાય તેના ઉપરથી એ મતિ જ્ઞાનની નિર્મળતાએ શુદ્ધ જાણી શકાય છે. અનુમાન વિના જેમ જેમ મતિ નિર્મળ થાય તેમ આગળ જતાં મનોપર્ય જ્ઞાન પ્રગટે ત્યારે પછી એને અનુમાન વિના જ બધું જણાઈ જાય છે. ઇન્દ્રિયોને મનની સહાય વિના તે મનોપર્ય જ્ઞાનનો વિષય છે. હવે 54મા વાક્યમાં કૃપાલદેવ કહે, મતિની નિર્મળતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં. મતિ એટલે બુદ્ધિ. એ બુદ્ધિની નિર્મળતા થવી એ સંયમ વિના ન થાય. હા, ઇન્દ્રિયોના સંયમ વિના એટલે વાસના ગયા વિના કે મંદ થયા વિના બુદ્ધિ નિર્મળ થાય નહીં, અને બુદ્ધિ નિર્મળ થયા વિના મતિ જ્ઞાનની નિર્મળતા થાય નહીં. મતિની નિર્મળતા જાતિસ્મરણ જ્ઞાન એ પણ મતિ જ્ઞાનનો જ ભેદ છે. મતિની નિર્મળતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં. અને સંયમ કેવી રીતે થાય તો કે વૃત્તિને રોકવાથી સંયમ થાય છે. વૃત્તિને રોકવાથી આપણી વૃત્તિઓ વિષય કષાયવાળી છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં દોડે કે ક્રોધમાં મ્યા લોભ આદિમાં આપણી વૃત્તિઓ ફરે, એ વિષય કષાયમાં જતી વૃત્તિઓને રોકવાથી સંયમ થાય છે. ઇન્દ્રિય સંયમ, પાંચ ઇન્દ્રિયોને મનનો વિજય, જીતેન્દ્રિયપણું, એ સંયમ પાંચ ઇન્દ્રિયને મનને રોકવાથી થાય છે. અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મનોપર્ય જ્ઞાન છે. સંયમથી વૃત્તિઓને વિષય કષાયમાં જતી રોકવાથી સંયમ થાય, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ, મતિ જ્ઞાન શુદ્ધ થઈ, અને શુદ્ધ પર્યાયનું મનના શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મનોપર્ય જ્ઞાન છે. 55મા વાક્યમાં કહે છે, મતિ જ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે. મતિ જ્ઞાનથી તો કંઈક આકાર હોય સામે તો જાણી શકાય. લિંગ કહો અથવા ચિહ્ન કહો, ચિહ્ન એટલે આકાર. કોઈ વસ્તુ દેખાય તો એ મતિ જ્ઞાનથી જાણી શકાય કે આ કંઈક છે. જ્યારે મનોપર્ય જ્ઞાનમાં કોઈ વિષય વસ્તુનું પ્રત્યક્ષ દર્શનની જરૂર નથી. મતિ જ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે, અને મનોપર્ય જ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી. 56મું વાક્ય, મતિ જ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે. મતિ જ્ઞાનથી જાણવામાં તો અનુમાનની જરૂર પડે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફાર પણ થાય છે. આપણે તો ક્યાંય ધુમાડો જોયો એટલે અગ્નિ છે એમ કહી દઈએ, અને કદાચ તે વખતે અગ્નિ ન પણ હોય. એમ મતિ જ્ઞાનથી અનુમાન મતિ જ્ઞાન વડે અનુમાનથી જાણેલું કોઈક વાર મિથ્યા પણ હોઈ શકે, જ્યારે મનોપર્ય જ્ઞાનથી જાણેલું કદી મિથ્યા નહીં થાય. મતિ જ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફાર રૂપ પણ થાય છે. જ્યારે મનોપર્યવને વિશે તેમ ફેરફાર થતું નથી, કેમ કે એ જ્ઞાનની નિર્મળતાથી સ્પષ્ટ જાણે છે. જ્ઞાનની નિર્મળતાથી જાણે માટે એમાં કદી ફેર પડે નહીં, કેમ કે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. અનુમાન ત્યાં છે જ નહીં,
वास्तविक रीते ज्ञानना बळे एमां एना मनमां शुं चाली रह्युं छे ए जाणी शके छे, एमो फेर न आवे। केम के तेमां अनुमानपणानी अनुमानना सहायपणानी जरूर नथी। शरीरनी चेष्टाथी क्रोधादि पारखी शकाय छे, परंतु तेनू एटले क्रोधादिनू मूल स्वरूप न देखावा सारू शरीरनी विपरीत चेष्टा करवामां आवी होय तो ते उपरथी पारखी शकवुं, परीक्षा करवी એ દુર્ઘટ છે। કૃપાલદેવે કહ્યું કે આપણે ઉપરની શરીરની ચેષ્ટા જોઈએ છે, કોઈનું ક્રોધી મોઢું જોઈ ને આપણે લાગે કે આ કેવો મહાક્રોધી છે। શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ અથવા અહંકાર હોય માન તો કે એનો કેટલો ઘમંડ કેટલો છે, એમ બહારની ચેષ્ટાઓથી આપણે જાણી શકીએ છીએ। શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું એટલે ક્રોધીનું કે માનીનું મૂળ સ્વરૂપ ન દેખાવા સારું વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય। માનો કે અંદરમાં એને ક્રોધ ન હોય, એને ખાલી કૃત્રિમ બતાવવો હોય, કોઈનો પક્ષ લેવો હોય તો એના પક્ષમાં ક્રોધી થઈને બોલે, ખરેખર એના પક્ષમાં ન હોય, આમ બહારથી વિપરીત બધું બતાવી શકે તો સામાવાળાને તો ભૂલ થઈ જાય કે ભાઈ મેં તો એનું ક્રોધી સ્વરૂપ જોઈને એમ જાણેલું, પણ ખરેખર એને તો અંદર એવો બીજો ભાવ હતો, એમાં ફેરફાર કરી શકે જેથી સામા માણસને જાણવામાં ભૂલ પડે પણ મનોપર્યોગ જ્ઞાનમાં ભૂલ ન પડે। એટલે કૃપાલદે કહે છે શરીરની ચેષ્ટાથી ક્રોધાદી પારખી શકાય, પરંતુ તેનું એટલે ક્રોધાદિનું મૂળ સ્વરૂપ ન દેખાવા સારું, મૂળ સ્વરૂપ ખબર ન પડે તેના સારું શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તે તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી દુર્ઘટ છે। જેમ કે ભગવાન પાર્શ્વનાથનો પહેલા ભાવમાં કમટ અને મરુભૂતિ બે ભાઈ હતા, જ્યાંથી આ વેરની શરૂઆત થઈ, જે વેરનું કારણ બન્યું એટલે પેલાને રાજાએ કાઢી મૂક્યો કમટને બહાર, કેમ કે એની દ્રષ્ટિ પાર્શ્વનાથ એ બી વિપરીત થઈ ગયેલી, ખરાબ દ્રષ્ટિ એની સ્ત્રી પર, પાર્શ્વનાથ ભગવાનના જીવની સ્ત્રી પર, એટલે પછી એને રાજાએ કાઢી મૂક્યો, તાપસ થઈ ગયો, પણ મનમાં વેર છે કે મારા ભાઈએ મને કઢાવ્યો, જોકે દોષ પોતાનો છે પણ નાખ્યો ભાઈ ઉપર, હવે મારા ભાઈને મારી નાખો એટલે તાપસ બન્યો છે। તો ભાઈ બહુ કોમળ છે પાર્શ્વનાથ ભગવાનનો જીવ, કે મારો ભાઈ એને રાજાએ કાઢી મૂક્યો, હવે એ બીજું શું કરતા હશે, તો પણ એ તો મહા તપસ્વી બની ગયા છે એટલે હું દર્શન કરવા જાઉં એમ કરીને એ ત્યાં આવે છે, પણ પેલો તાપસ થઈને બે હાથમાં મોટો પથ્થર ઉપાડીને આમ બેઠો છે, એટલે જોનારને શું લાગે, એ તો મહાન તપસ્વી છે, જો કેટલો મોટો પથ્થર ઉપાડીને કેટલો કાયકલે સહન કરે આ કમટનો જીવ છે, પણ એના મનમાં શું છે, વેર છે કે પેલો જો આવે તો આ પથરા વડે એને મારી નાખું। છેવટે મરુભૂતિ પાર્શ્વનાથ ભગવાન જીવ નમ્ર છે જેનો સ્વભાવ, એ જાય છે ભાઈને નમું, એ તો તાપસ થયા છે, મારી ભૂલ થઈ ત્યાંની, મારી ભૂલ થઈ, ભૂલ તો છે નહીં, તો મોટા પુરુષો કિંચિત પણ જ્યારે મારા નિમિત્તે તમને દુઃખ થયું એમ કરીને ત્યાં જાય છે, જેવો કે હવે આવ્યો લાગ આવ્યો કે બહારથી દેખાય તપસ્વી, અંદરમાં મહાક્રોધી, એટલે મોટો પથ્થર એના ઉપર નાખી દીધો, પાર્શ્વનાથ ભગવાનનો જીવનો ત્યાં જ દેહાંત થઈ જાય છે। આમ ક્રોધી સ્વભાવવાળો બહારથી વિપરીત ચેષ્ટા પણ બતાવી શકે જેથી આપણું માનવું ભૂલ ભલે ભરેલું પણ હોય, અનુમાનદાન આપણું ખોટું પડે, હવે એ તો એને તાપસ એટલે તપસ્વી માન જાણે, પણ એ તો મહાક્રોધી છે અંદરથી, ઉપરથી શાંત દેખાય બનાવટી પણ છે, એમ કૃપાલદેવ કહે છે કે ક્રોધાદિનું સ્વરૂપ મૂળ સ્વરૂપ ન દેખાવા સારું શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી દુર્ઘટ છે। તેમજ શરીરની ચેષ્ટા
જેમ કે એકવાર એક મહાત્મા બનીને બેઠા એટલે એમની પરમ શાંત ધ્યાન અવસ્થા જોઈને વિક્રમાદિત્યને થયું કે ઓહો શું મહાન તપસ્વી છે, એમને તો આપણે કંઈક કરવું જોઈએ, આપવું જોઈએ, પણ એ તો એ મહાત્મા છે કેવી રીતે શું લે. ત્યારે મંત્રી હોશિયાર હોય છે કે રાજન આપને આપવાની ઈચ્છા થઈ છે પણ આપણે પહેલાં પરીક્ષા કરવી જોઈએ, એમ કરીને એમને ઇશારો કરે એટલે પછી મંત્રી કહે કે આ રાજન રાજેશ્વર આપના પર તુષ્ટમાન થયા છે, એમને આ અમૂલ્ય રત્ન આપણને આપવું છે આપવું, પણ હવે આપ તો ધ્યાનમાં બેઠા છો એવી એટલે કેવી રીતે આપી શકાય. કે તરત જ એ મહાત્માએ મોઢું ખોલ્યું, આ અહીંયા મૂકી દો કે એમ. પછી મંત્રીએ કહ્યું કે જોયું તમે કહો છો આ કાવા નિષ્પ્રત છે ને મહાત્મા, પણ તમે આ રત્નની વાત કરી કે તરત મોઢું ખોલ્યું કે અહીંયા મૂકી દો, આ મહાત્માઓ નથી, આ બધા ઢોંગીઓ છે, ઉપરથી મહાત્માનો વેશ લઈને લોકોને ઠગે છે. એમ અંદરમાં ભાવ બીજો હોય તે અનુમાન જ્ઞાનથી પારખેલું ખોટું પણ પડે. એટલે શરીરની ચેષ્ટા ઉપરથી સામાને પારખવું, પરીક્ષા કરવી દુર્ઘટ છે, તેમજ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું ક્રોધાદિક જાણવું તે અતિ દુર્ઘટ છે. અંદરમાં શું હોય અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મનોપર્યવ જ્ઞાન છે. એને ચેષ્ટાની જરૂર નહીં, અંદરમાં શું ભાવ વર્તે એ મનોપર્યવ જ્ઞાની સીધા જાણ પરભારું જાણી લે. એમાં મનની ચેષ્ટા ગમે તે હોય, ઉપરનો આકાર ભલે ને શાંત હોય પણ મનમાં ક્રોધી હોય તો એ મનોપર્યવ જ્ઞાન જાણી જાય. હવે ક્રમાંક 27માં લોકોમાં ઓગ સંજ્ઞાએ એમ માનવામાં આવતું કે આપણને સમ્યક છે કે શી રીતે તે કેવડી જાણે. હા 57મું વાક્ય, એટલે લોકોમાં ઓગ સંજ્ઞાએ એમ માનવામાં આવતું કે આપણે સમ્યક છે કે શી રીતે તે તો કેવડી જાણે, નિશ્ચય સમકી છે એ વાત તો કેવડી ગમી છે. કે ભાઈ આપણે આત્મા અને દેહનો ભેદ પડી ગયો હશે તો આપણને શું ખબર, એ તો કેવડી જાણે. એમ કે લોકો વાત કરે આપણને સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવડી જાણે, નિશ્ચય સમકી છે એ વાત તો કેવડી ગમ્ય છે. ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું, પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યક્ત્વ થયું છે એ નિશ્ચયથી કહીએ છે. બનારસીદાસે કહ્યું કે અમે સમને સમ્યક દર્શન થયું છે, કૃપાલદેવે પણ કહ્યું સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે. જે મહાત્માઓ એ આત્મદર્શન પામ્યા છે એમને સ્પષ્ટ કહ્યું છે. અને પેલા ઓગ સંજ્ઞાએ લોકો એમ કહે કે એ તો હવે કેવડી જાણે આપણને થયું કે શું, આપણને અહીંયા અંતરમાં ભેદ પડ્યો અને જીવ ન જાણે અનુભવે તો ભગવાન જાણે. કેવડી તો જાણે જ, એના જ્ઞાન મળે પણ પોતે પણ જાણે, પોતાને ભેદ પડ્યો ખબર કેમ ન પડે. એમ કે છે, પછી જણાવે છે એનો ખુલાસો 58માં વાક્યમાં. શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે નિશ્ચય સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવડી જાણે એ વાત અમુક નયથી સત્ય છે. કેવડી પણ એ વાત અમુક અપેક્ષાએ જાણે. એ કઈ અપેક્ષા બતાવશે આગળ? આમ તો બધું જ જાણે કેવડી, પણ મુખ્યત્વે કઈ અપેક્ષાથી જાણે તે અમુક નયથી સત્ય છે આ વાત બી. તેમ કેવળ જ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરે એ મોઘમપણે એમ કહ્યું છે કે અમને સમ્યક્ત્વ છે અથવા પ્રાપ્ત થયું છે તે વાત પણ સત્ય છે. જેમ જ્ઞાની જેને જ્ઞાન પ્રગટ્યું એ કે મને જ્ઞાન થયું છે બનારસીદાસ જેવાને, તો એ પણ વાત સાચી છે. અને કેવડી જાણે એ પણ વાત સાચી છે. કારણ હવે કેવડી કેવી રીતે જાણે તે જણાવે છે.
कारण निश्चय सम्यक्त्व छे ते दरेक रहस्यना पर्याय सहित केवड़ी जाणी शके छे। केवड़ी तो केवू जाणे आपने ज्ञान थयो तो के समय समय जे अनंत गुण विशिष्ट दशा वधे ते समय समय ना पर्याय ने जाणे प्रति समय ए शू शू एम रूपांतर थी रू है समय समय अनंत गुण विशिष्ट दशा वधी रही है बधु जाने केवड़ी तो जयरे बनारसी दास के अपना जेवा जेने ज्ञान थे ये आ न जाने समय समय ए प्रदेशों में कि शू परिवर्तन थी रू ए अपने न जाणी शकी एले ए दृष्टिए केवलनानी तो बधुज जाने कारण निश्चय सम्यक्त्व छे ते दरेक रहस्यना पर्याय सहित केवड़ी जाणी शके छे अथवा दरेक प्रयोजन भूत पदार्थना हेतु अहेतु संपूर्णपणे जाणवा ए केवड़ी सिवाय बीजाथी बनी शकतु नथी। दरेक प्रयोजन भूत पदार्थ ना हेतु अहेतु ने संपूर्णपणे जाणवा एटले अनंता द्रव्य एना अनंता गुणों एना अनंता अनंत पर्यायो ए बधा केवड़ी जाणे एक समय में जाणे एना सिवाय बीजू कोई न जाणी शके। एक प्रदेश एक परमाणु एक समय केवड़ी सिवाय कोई जाणी शके ज नहीं। कारण निश्चय सम्यक्त्व छे ते दरेक रहस्य ना पर्याय सहित केवड़ी जाणी शके छे अथवा दरेक प्रयोजन भूत पदार्थना हेतु अहेतु संपूर्णपणे जाणवा ए केवड़ी सिवाय बीजाथी बनी शकतो नथी। त्या आगळ निश्चय सम्यक्त्व केवड़ी गम्य कयुं छे केवड़ी गम्य शास्त्रों में कयुं आ अपेक्षाए के केवड़ी तो एना एक एक समयनुं जाणे ए अपेक्षाए कयुं छे। ज्यारे ने पदार्थ ते प्रयोजन भूत पदार्थना सामान्यपणे अथवा स्थूलपणे हेतु अहेतु समझी शकाय बनवायुग छे बनारसी दास जेवाथी पण ए प्रयोजन भूत पदार्थनो सामान्यपणे एनो अनुभव स्थूलपणे हेतु अहेतु समझी शकाय एनाथी शू सम्यक दर्शन थे आपणने शू हितरूप छे शू अहितरूप छे ए तो सामान्य व्यक्ति जाणी शके छे जेने ज्ञान थयुं तेने भेद ज्ञान थयुं एनो अनुभव तेने पण थाय छे। अने ते कारण ने लईने महान बनारसी दास वगैरे ए पोताने सम्यक तो छे एम कहेलू छे एमने भेद पड़ो छे अनुभव थयो छे माटे एमने कह्यु छे। अने केवड़ी शास्त्रमां के केवड़ी जाने तो केवड़ी जाने एम कह्यु ए तो के एना समय समय अनंत गुण विशिष्ट दशा केम बधे एना बधाज पर्याय जाने ए अपेक्षाए कह्यु छे नहीं तो क्यों नहीं तो केवड़ी जाने जाने के सम्यक दृष्टि कहीं जाने ज नहीं। आत्मज्ञान करना ने आत्मज्ञान अनुभव ज न थाय तो आत्मज्ञान प्रयोजन शू तो कहीं नहीं आत्मज्ञान थयु कि नहीं तो भाई केवड़ी जाने तो आपने एने मेलवा अर्थ शू। पछी 59 क्रम में कहे वाक्य में समय सार में महान बनारसी दासे करेली कविता में महान बनारसी दासे करेली कविता में अमारे हृदय ने विषय बोध बीज थयु छे अमारा हृदय में बोध बीज एले सम्यक दर्शन प्रगट थयु छे एम कहेलू छे अर्थात पोताने विषय सम्यक तो छे एम कहेलू छे। 60मो वाक्य सम्यक्त्व प्राप्त थया पछी वधारे में वधारे 15 भावनी अंदर मुक्ति छे समकित थई गयुं भेद ज्ञान थई गयुं निश्चय थी आत्मदर्शन थयुं अनुभवायुं त्यारथी वधारे में वधारे 15 भाव में ए जीव मोक्ष ने पामे छे जो वमे नहीं तो। सम्यक्त्व प्राप्त थया पछी वधारे में वधारे 15 भावनी अंदर मुक्ति छे अने जो त्यांथी ते पड़े छे सम्यक दर्शन ने वमे छे पड़े छे तो
अर्ध पुद्गल परावर्तन काल गणाय, अर्ध पुद्गल परावर्तन काल गणाय तो पण ते सादी सांतना भांगा में आवी जाय छे ए वात निशंक छे। सादी स आदि आदि सहित एने तो काल गणाई गयो, आपने गणायो नथी। एक वार जेने समकी थयुं ते सादी सांत स आदि अने अंत स अंत जेनो अंत पण छे अने अहींयाथी एमनी शुरुआत गणावा लागी कि हवे भले ने वधारे वधारे भले अर्ध पुद्गल परावर्तन पामणवा पण ए मोक्षे जशे। ज्यारे आपणे अनंत पुद्गल परावर्तन तो करी चुक्या छे, त्रिविधी क्षेत्रधी कालथी भावथी ने भवथी पंच परावर्तन अंत कर्या अने हजू पण आ जीवनुं शुं ठेकाणुं कंई कहेवाय नहीं, केटला बाकी रह्या कहेवाय नहीं। ज्यारे एमने तो गणाई गया, भले ने वमी नाख्यो प्राप्त करीने, पृष्ठ के गायना सींगड़ा पर रायनो दाणो केटली वार टके एटलू पण सम्यक दर्शन थाय तो एना भव गणाई गया। एटले अर्ध पुद्गल परावर्तन काल गणाय तो पण ते सादी सांतना भांगामां आवी जाय छे ए वात निशंक छे, ए वात शंका रही छे। वाक्य 61 मुं सम्यक्त्वना लक्षणो, सम्यक दर्शनना लक्षणो जणावे छे कि सम्यक दर्शन प्राप्त करवू होय तो आ लक्षणो जोईशे। पहेलुं, कषायनुं मंदपणुं अथवा तेना रसनुं मोळापणुं, मात कषायनी उपशांतता, मात्र मोक्ष अभिलाष, भवे खेद प्राणी दया त्यां आत्मार्थ निवास, आ सम्यक दर्शन प्राप्तिना लक्षणों छे। पहेलुं, कषायनुं मंदपणुं, क्रोध मान माया लोभ मंद थई जवा जोईए। तेना रसनुं मोळापणुं तीव्रतानी जेमां, એટલે કે અનંતાનું મંદી ચાલ્યા જવા જોઈએ તો જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાને યોગ્ય બને છે, અનંતાનું મંદી ન જાય સમકી ન થાય। અને બીજું, મોક્ષ માર્ગ તરફ વલણ, માત્ર મોક્ષ અભિલાષ, એનું વલણ છૂટવા તરફ હોય, નવા કર્મ બાંધવા તરફ નહીં। જેમ તેમ રાગદ્વેષ કેમ ઘટે એવો પુરુષાર્થ હોય તો એ સમકી ભણી જઈ રહ્યો છે। રાગદ્વેષ કષાય ભાવો કે આરંભ પરિગ્રહ વધારવામાં જ પડ્યો હોય તો એ સમકી તરફ નથી જતો, એ સંસાર વધારે છે। એમ મોક્ષ માર્ગ તરફ એનું વલણ હોય તો જ તે આત્માર્થી છે અને તો જ તે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ભૂમિકાને પામે છે। એટલે આપણે આ બધું જોવાનું છે, દરેકે પોતાનું કે મારા કષાયો ઘટે છે કે વધે છે, મારું વલણ મારી ઈચ્છા મોક્ષની છે કે સંસારની છે, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ, બીજી ઈચ્છા જ અભિલાષા જ નહીં, કરવું પડે કર્મને આધીન, ઘર વ્યવહાર બધા કરવા પડે આવી પડ્યું હોય તો, પણ મનમાં તો હોય કે ક્યારે છૂટું ક્યારે છૂટું, આ બધું મૂકવા જેવું છે, હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, જન્મ મરણથી મુક્ત જ થવું છે, માત્ર એક જ ઈચ્છા હોય, માત્ર મોક્ષ અભિલાષ, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, પછી ભવે ખેદ, હા ના ભવે ખેદ પ્રાણી દે, આમ આત્માર્થીના લક્ષણ, એટલે ભવે ખેદ એટલે સંસાર પ્રત્યે ખેદ એટલે વૈરાગ્ય આવે, ઉદાસીનતા, સંસારના કામોમાં આનંદ નહીં માને, શું કરીએ આવી પડી છે ઉપાધિ, કેટલું વહેલું પતાવીને આત્મહિત કરીએ, આત્મવિચારણામાં રહીએ, એવો જેનો લક્ષ હોય, આવી પડ્યું છે અજ્ઞાન, બસ સંસાર માંડી બેઠા તો વ્યવહાર વેપાર કરવા પડે છે, પણ ક્યારે છૂટીશ, એવો જો અંદરમાં ભાવ હોય અને સંસાર પ્રત્યે ખેદ રહેતો હોય, આનંદ નહીં કે ભાઈ જગતને સારું દેખાડું અને મારી વાહવા થાય એ ભાવ નહીં, એમ સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે, કૃપાલ કે સંસાર બંધનરૂપ લાગે કે આ જાળમાંથી ક્યારે છૂટીશ, અથવા સંસાર ખારો ઝેર લાગે એ આપણને લાગે છે કે નહીં,
એ દરેકને પોતાનું વિચારવાનું છે ભાવ, કેમ કે આ યોગ્યતા આવ્યા વગર જીવને આત્મદર્શન થાય નહીં. આત્મદર્શન એટલે મોક્ષ સુખ છે. મોક્ષનું સુખ કહો કે આત્મ સુખ કહો, એક જ છે, આત્મ અનુભવ કહો. હા, એક જ છે. આત્મજનિત સુખ કહો કે મોક્ષ કહો, એક જ છે. મોક્ષમાં જે સુખ છે એ જ આત્મજ્ઞાનીઓ અનુભવે છે. એટલે સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે તો એ આત્મજ્ઞાન પામવાને યોગ્ય બનતો જાય છે. ચોથું, સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. સર્વ પ્રાણી પ્રત્યે દયાભાવ, ભવે ખેદ પ્રાણી દયા. સર્વ જીવો મારા સરખા છે, કોઈ પણ દુઃખી ન થાઓ, મારા નિમિત્તે કોઈ દુઃખ ન પામો, બધાને અભયદાન આપું, હિંસા મારાથી એક જીવ નાનામાં નાના જંતુની પણ ન હો, એવો અંતરથી દયાભાવ આવે. સર્વ પ્રાણી ઉપર દયાભાવ અને તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. પોતાના આત્મા તરફ જેને વિશેષ દયાભાવ હશે તે કોઈ દિવસ બીજાની દયા જીવની હિંસા નહીં કરે, દુઃખી જ ન કરે. હું બીજાને દુઃખી કરીશ તો હું જ દુઃખી થવાનો. દુઃખ દીધા તો દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોય. આપ હણેની અવરકું તો આપને હણે ન કોય. જે પોતાના આત્માની દયા, જેને ખીલી ચિસ્વા દયા જેને કહી, તે કોઈ દિવસ બીજાની દયા પાળે જ, એની હિંસા કરે જ નહીં. સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ, તો એ આત્માને જન્મથી છોડાવા ઈચ્છે છે કે હું મારો વેરી છું, હું આ રાગદ્વેષ પ્રણામ કરીને મારા આત્માને કર્મવંદન કરાવી ચાર ગતિમાં દુઃખી કરું છું, માટે મારે કરવો નથી મારા આત્માને દુઃખી, એવો પોતાના આત્મા પ્રત્યે દયાભાવ. તેથી કંઈ બીજા પ્રત્યે દયાનો અભાવ છે એવું નથી. પોતાની દયા ખાય એ તો કોઈ દિવસ કોઈને દુઃખ આપે જ નહીં, કેમ કે બીજાને દુઃખ આપીશ તો મારો આત્મા બંધનમાં આવશે. પાંચમું, સમ્યક્ત્વનું લક્ષણ, તે સતદેવ સતધર્મ અને સદગુરુ પર આસ્થા, શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા. એટલે સતદેવ સાચા ગુરુ, સાચો ધર્મ અને સદગુરુ પર દ્રઢ આસ્થા એટલે શ્રદ્ધા, આ બધા સમ્યક દર્શન પ્રાપ્તિના લક્ષણો છે. એમાં કહ્યું બ્રહ્મચારીજી બોધામૃત ભાગ એકમાં 216 પાન પર કહ્યું, સમ્યક્ત્વના લક્ષણ, કશાયની ઉપશાંતતા તે શમ, મોક્ષ ભણી વલણ થાય તે સંવેગ, સંસાર ઝેર જેવો લાગે તે નિર્વેદ, જ્ઞાનીના વચનોમાં તલ્લીનતા તે આસ્થા, અને પોતા પર અને બીજા પ્રાણીઓ પ્રત્યે દયા તે અનુકંપા. પોતાના આત્મા પ્રત્યે જો વિશેષ, પોતાના આત્મા પ્રત્યે તો વિશેષ દયા રાખે. અત્યારે જીવ આત્માનો વેરી થઈને વર્તે છે. અત્યારે જીવ આત્માનો વેરી થઈને વર્તે છે. આત્માનો ઉદ્ધાર કરવાનો છે, પોતે જ પોતાનો વેરી. તે કૃપાલ દે કે ત્યાં કોને કહેવું? હા, આ તે કેવી ખરી વાત છે, વેરી ને પોતે જ પોતાનો મિત્ર પણ છે, એનો ઉદ્ધાર કરી તો મિત્ર બની ગયો, અને રાગદેશ કરીને બંધનમાં લઈ જાય તો એ જ એનો વેરી. બીજા કોઈ બંધન કરતા નથી. કર્મો બિચારા શું કરે? આપણે એને પ્રેરણા આપીએ તો આવે, હોય ન ચેતન પ્રેરણા કોણ રહે તો કર્મ. પોતે રાગદ્વેષ કરીને કર્મોને પ્રેરણા ન આપે તો કર્મો કંઈ આપોઆપ આવીને બંધાઈ ન જાય. આત્માનો વેરી થઈને વર્તે છે, આત્માનો ઉદ્ધાર કરવાનો છે. નાનીની શ્રદ્ધા થાય, બોધ થાય તો પોતાના આત્માની દયા આવે. નાનીની શ્રદ્ધા થાય, એના પર વિશ્વાસ આવે,
तो ये कहे ते बात मान्यत है। ज्ञानी नी श्रद्धा थाय बोध थाय तो पोताना आत्मा नी दया आवे, मोक्ष मार्ग में प्रवृत्ति सत्पुरुष में श्रद्धा ए बधूं पोताना आत्मा नी दया जागे त्यारे थाय छे। पोताना आत्मा नी दया जागे त्यारे सत्पुरुष प्रत्ये श्रद्धा थाय, मार्ग शोधे अने पछी एने मोक्ष मार्ग में प्रवृत्ति थाय छे। એટલે અહીંયા કહ્યું કે સતદેવ સતધર્મ અને સદગુરુ પ્રત્યે આસ્થા, આ પ્રમાણે આ પાંચ સમ્યક દર્શન પ્રાપ્તિના લક્ષણો છે। હવે વાક્ય 62મું, આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ અથવા ઉદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ, आत्मा जुदा जुदा प्रकारे जुदे जुदे प्रसंगे अति सूक्ष्म में सूक्ष्म अने अति विस्तार वालू ज्ञानी ज्ञानी थी प्रकाशू थयू छे, तेमा कई हेतु समाय छे के सी रीते। यहाँ कृपालदेवे कहूँ आत्मज्ञान अथवा आत्मा थी पर एवं जे कर्मनु स्वरूप, आत्मज्ञान पोते छे पोताना आत्मानु ज्ञान, अने आत्माथी पर आ कर्मनु स्वरूप छे, शरीर छे ते नौकर्म छे, शरीरनु आ कर्मोनु फल छे। एटले आपणने जे कंई पण देखाय बधी कारमण वर्गणानु बनेलू आ आखू जगत छे। आ बधा आपणने देखाय ते शरीर देखाय तो शुं देखाय, एक कर्मनु फल नौकर्म अथवा जड एवा पुद्गलो देखाय, मकान वगैरे તે પણ પૂદગલ છે, એ આત્માથી પર છે। આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ અથવા પૂદગલાસ્તિકાય, આ જે ભીંત કપડાં વગેરે દેખાય જડ, એ પૂદગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે જુદા જુદા પ્રસંગે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશું થયું છે। શા માટે આ પૂદગલાસ્તિકાયનું એટલું વર્ણન કર્યું જ્ઞાનીઓ, એ પ્રકાશનું થયું છે, તેમાં કઈ હેતુ સમાય છે કે સી રીતે, એનું શું કારણ, શા માટે જ્ઞાનીઓ એક આત્માને જ ઓળખવો છે તો આ જગતનું ને આ બીજા પદાર્થોનું સ્વરૂપ શા માટે વર્ણવ્યું, અને સમાય છે એટલે એમાં કંઈ કારણ હેતુ સમાય છે તો શું, તો એ શું છે એ વિશે વિચાર કરવાથી 7 કારણો તેમાં સમાયેલા છે। 7 કારણને લઈને જ્ઞાનીઓએ આત્માનું સ્વરૂપ કે આત્માથી પરેવા જડ પદાર્થોનું સ્વરૂપ વર્ણવ્યું છે। તે વિશે વિચાર કરવાથી 7 કારણો તેમાં સમાયેલા છે એમ માલુમ પડે છે। તે કયા કયા, તો કે સદભૂતાર્થ પ્રકાશ, એટલે જેમ છે તેમ કહેવાનો આશય છે। સદભૂત અર્થ પ્રકાશ, વાસ્તવિક અર્થનો પ્રકાશ કરવો છે। સદભૂત એટલે જેમ છે તેમ પદાર્થને બતાવવા માટે જ્ઞાનીઓ કહ્યું છે આ બધા, કે ભાઈ આ શું છે, તો કેમ કે આત્માને ઓળખવો હોય તો દૂધ અને પાણીની જેમ પૂદગલ સાથે એકમેક થયેલો આત્મા, તો પૂદગલનું સ્વરૂપ ન સમજે તો ભેદ કેવી રીતે પાડે, કે ભાઈ આ શરીર એ તો પૂદગલનું જળનું, તું એનાથી જુદો, જાણવા દેખવાવાળો, બે એકમેક દેખાય પણ છે બંને ભિન્ન, દૂધ અને પાણી જુદા પણ આપણને દૂધ જ દેખા, એટલે એમ બે જાણવું પડે। જે પદાર્થ ત્યાગવો છે એનું પણ સ્વરૂપ જાણવું પડે। આપણે તો કે ભાઈ અમૃત પીવું છે તો ઝેરનું આપણે શું કામ જાણવું, ઝેર થોડું પીવાય, તો એ ઝેર જાણીને શું કરવું છે, તો કે જાણવું જોઈએ, કેમ, તો કે કોઈ વાર અજ્ઞાનતાથી પી જવાય પણ ઝેરના લક્ષણો શું એ ન પીવા એ પણ જાણવું પડે, હે પદાર્થનું સ્વરૂપ પણ જાણવું પડે, જે ગ્રહણ કરવું હોય એનું પણ સ્વરૂપ જાણવું પડે। એટલે અહીંયા કહે છે
તે વિશે શા માટે આ બધા પદાર્થોનું સ્વરૂપ જણાવ્યું એ વિશે વિચાર કરવાથી સાત કારણો તેમાં સમાયેલા છે એમ માલુમ પડે છે. સદભૂતાર્થ પ્રકાશ, તેનો વિચાર, તે સંબંધી વિચાર કરવા માટે, તેની પ્રતિથી એ પદાર્થોનું શ્રદ્ધાન કરવા માટે, જીવરક્ષણ, જીવ સંરક્ષણ વગેરે, અને આત્માનું એથી રક્ષણ થાય તે માટે, એ સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. સાતે આમાં ચાર બતાવ્યા વગેરે.